नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 7 गणित में चैप्टर नंबर 6 में स्वाध्याय 6.5 में जो बे दाखला बाकी है आप जुए। प्रश्न 7 तो रकम है जेनी बाजू की लंबाई 40 सेमी और विकर्ण की लंबाई 41 सेमी हो लंबचोरस की परिमिति शोधो। तो अँ आप बाजू की लंबाई आपेली है 40 और विकर्ण की लंबाई 41 है, तो आप लंबचोरस की परिमिति शोधवा है। बाजू में आकृति दौरेली है लंबचोरस की, तेमा आपणे जोईए नाम आपी दईए ए बी सी अने डी। तो अहींया आ बी सी छे विकर्ण छे ने विकर्णनी लंबाई केटली छे 41 अने एक बाजूनी लंबाई 40 आपेली छे, तो आ बाजूनी लंबाई आपणे 40 लई लईए। तो आपणे लंबचोरसनी परिमिति शोधवानी छे। जो आ 40 होय तो आ पण 40 थाय। हवे अहींया आपणे जोईए तो आ काटखूणो बने छे, आ बे बाजूनું માપ છે, તો ત્રીજું બાજુનું માપ પાયથાગોરસથી મળે છે, તો આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને આ બાજુનું માપ શોધી લઈએ। તો લખીએ કયો ત્રિકોણ બનશે, એ બી ડી ત્રિકોણ લઈએ। ત્રિકોણ એ બી ડીમાં ખૂણો એ કાટખૂણો છે, એટલે પાયથાગોરસ પ્રમેય મુજબ મુજબ શું લખાય, આને આપણે કર્ણ તરીકે લેવો પડે, તો આ બે બાજુના વર્ગનો સરવાળો કર્ણ જેટલો થાય। તો લખીએ એ બીનો વર્ગ વત્તા એ ડીનો વર્ગ બરાબર બી ડીનો વર્ગ થાય। હવે એ બી એટલે 40નો વર્ગ વત્તા એ ડી આપણે શોધવાનું છે એટલે એમનું એમ, અને બી ડી એટલે 41નો વર્ગ। હવે 40નો વર્ગ એટલે 4નો વર્ગ થયો, એટલે કે ચોકે ચોકે 16 અને 0 બે વાર એટલે 1600 થાય, પ્લસ એ ડીનો સ્ક્વેર શોધવાનો। હવે 41 એટલે 41 ગુણ્યા 41, તો આપણે ગુણાકાર કરીએ 4 એકા 4 ચોકે ચોકે 16। હવે 1 અને 4 સરવાળો આપણે કરશું તો અહીંયા આપણને જવાબ મળશે 1681। હવે આપણે એ ડી શોધવાનું છે, તો 1600ને દૂર કરવા પડે, તો બે બાજુ 1600 વડે બાદબાકી આપણે કરીએ, તો 1600 - 1600 વત્તા એડીનો વર્ગ બરાબર 1681 - 1600, તો આ 1600 ઉડી જાય, તો ખાલી કેટલા રહે, એડીનો વર્ગ બરાબર 1681માંથી 1600 બાદ કરીએ તો વધશે 81। તો હવે આપણે જોઈએ એડીનો સ્ક્વેર બરાબર 81 થયું, અને 81 ક્યારે મળે આપણે, 90 - 81 થાય 9 × 9 કરીએ ત્યારે, તો એડીનો સ્ક્વેર બરાબર 9નો વર્ગ થાય। હવે વર્ગ કાઢી નાખીએ તો કેટલા વધે, એડી બરાબર 9, એડી બરાબર આપણને 9 મળે છે। આ એડી કેટલું છે, 9, તો બીસી પણ કેટલું થઈ જાય, 9, તો અહીંયા આપણે લખી શકીએ બીસી બરાબર પણ 9। તો અહીંયા આપણને ચારેય બાજુના માપ મળી ગયા, તો લંબચોરસની પરિમિતિ આપણને મળી જાય। લંબચોરસની પરિમિતિ એટલે ચારેય બાજુના માપનો સરવાળો, તો લખીએ લંબચોરસ એબીસીડીની પરિમિતિ બરાબર એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ, બધી બાજુનો સરવાળો કરી દઈએ। એબી એટલે 40, બીસી એટલે 9, સીડી એટલે 40 અને ડીએ એટલે 9, બધાનો આપણે સરવાળો કરશું તો આપણને મળશે અહીંયા 98। તો 98 સેમી છે એ આપણે લંબચોરસની પરિમિતિ થાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 16 સેમી અને 30 સેમી છે તેની પરિમિતિ શોધો। તો અહીંયા આપણને સમબાજુ ચતુષ્કોણ છે એટલે કે એની બધી બાજુનું માપ કેવું છે, સરખું, તો એના આપણને વિકર્ણના માપ આપ્યા છે, તો આપણે પહેલાં બધી બાજુના નામ આપી દઈએ, આ એ બી સી અને ડી, અહીંયા આ બંને વિકર્ણ છે, બી ડી અને એ સી વિકર્ણ છે, અને વચ્ચે છેદે ત્યાં ઓ નામ આપી દઈએ। વિકર્ણના માપ કેટલા છે, 16 અને 30, તો આ માપ આપણે 16 લઈ લઈએ એ સી, અને બી ડી 30 લઈ લઈએ। હવે આપણે તેની પરિમિતિ શોધીએ। હવે બે વિકર્ણ આપણે જોઈએ તો ઓ બિંદુમાં છેદે છે,
तो आपणे એવું એક વાક્ય છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ હંમેશા કાટખૂણામાં છેદે, તો અહીંયા કેટલાનો ખૂણો બનશે? 90નો ખૂણો. તો અહીંયા આપણે એ ઓ અને બી ત્રિકોણ લઈએ, ત્રિકોણ એ ઓ બી, તો એમાં ખૂણો ઓ 90 અંશનું થશે. 90 અંશનું થાય તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે આપણે તેનું માપ શોધી શકીએ. હવે આપણે જોઈએ તો આખું એસી કેટલાનું છે? 16. તો આપણે એથી ઓનું માપ શોધવું હોય તો કેટલું થઈ જાય? અડધું થઈ જાય. તો એસી બરાબર અને એ ઓ બરાબર 1/2 ગુણ્યા એસી બરાબર 1/2 ગુણ્યા 16. 16ના આપણે અડધા કરીએ તો કેટલા મળશે? 8. એ જ પ્રમાણે આપણે ઓ બી જોઈએ છે, તો આખું બીડી આપણને 30 આપેલું છે, તો લખીએ બી ઓ બરાબર 1/2 ગુણ્યા બીડી બરાબર 1/2 ગુણ્યા 30. હવે 30ના આપણે અડધા કરીએ તો કેટલા થાય? 15. તો અહીંયા આપણને એ ઓ કેટલું મળી જશે? એ ઓ બરાબર 8, બી ઓ બરાબર 15. તો આપણે એ બીનું માપ શોધવાનું રહે. તો આપણે લખીએ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે, પ્રમેય મુજબ આપણે શોધવાનો છે આ એ બી. તો એ બી આપણો કર્ણ થશે, એ બીનો વર્ગ બરાબર શું લખાય? એ ઓનો વર્ગ વત્તા બી ઓનો વર્ગ. હવે એ ઓ એટલે આપણે શોધ્યું છે 8, એટલે કે 8નો વર્ગ વત્તા બી ઓ એટલે 15નો વર્ગ થાય. હવે 8નો વર્ગ એટલે 8 × 8, 8 × 8 = 64, વત્તા 15નો વર્ગ એટલે 15 × 15 કરશું તો આપણને જવાબ મળશે 225 બરાબર. હવે આપણે બેનો સરવાળો કરશું તો મળશે આપણને 289, અને 289 એટલે આપણે 15ના વર્ગ કરતાં વધારે છે, એટલે 15 પછી આપણે 16 લઈએ તો 16 × 16 કરશું તો 264 મળશે. ત્યારબાદ 17 × 17 કરશું ત્યારે આપણને કેટલા મળશે? 289. તો અહીંયા એ બીનો વર્ગ બરાબર 17નો વર્ગ લખાય, એટલે કે એ બી બરાબર આપણને કેટલું મળશે? 17. હવે એ બી જો 17 હોય તો આ બાકીની બધી બાજુ કેટલાની થઈ જાય? 17ની. તો આપણે તેની પરિમિતિ શોધવાની છે. હવે પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો. તો આપણે અહીંયા એવું લખી શકીએ કે એ બી બરાબર બી સી બરાબર સી ડી બરાબર ડી એ બરાબર શું થઈ જશે? 17. 17 હોય તો બધી બાજુના માપનો આપણે સરવાળો કરવાનો. તો લખીએ સમબાજુ ચતુષ્કોણ એ બી સી ડીની પરિમિતિ બરાબર બધી બાજુના માપનો સરવાળો, એટલે એ બી વત્તા બી સી વત્તા સી ડી બરાબર વત્તા ડી એ બરાબર બધા માપ 17 છે. 17 વત્તા 17 વત્તા 17 વત્તા 17 એટલે કે 17 × 64 17 × 68 પરિમિતિ કેટલી મળશે આપણને? 68 સેમી. તો આ રીતે આપણે સમબાજુ ચતુષ્કોણ હોય તો એની પરિમિતિ શોધી શકીએ. એ સાથે આપણું ચેપ્ટર નંબર 6 જે હતું એ પૂરું થાય છે, અને આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું, ત્રિકોણની એકરૂપતા, ચેપ્ટર નંબર 7. ત્રિકોણની એકરૂપતા, એકરૂપતા એટલે સરખાપણ એવો અર્થ આપણે કરી શકીએ. તો એમાં આપણે ત્રિકોણની એકરૂપતા માટે સૌપ્રથમ ત્રિકોણની બાજુ અને ખૂણાની એકરૂપતા જોવાની છે, એટલે કે આપણે રેખાખંડ અને ખૂણાની એકરૂપતા સમજીશું. તો પહેલો પોઈન્ટ એ જ છે, જો બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો એકરૂપ રેખાખંડ છે. તો અહીંયા આપણે ઉદાહરણથી જોઈએ તો બે રેખાખંડ દોરેલા છે, રેખાખંડ એ બી અને રેખાખંડ પી ક્યુ, બંનેના માપ કેવા છે? સરખા 5 સેમી છે. એટલે જો બે રેખાખંડની માપ સરખા હોય, બે એક સરખા માપના જ હોય, તે બે કેવા કહેવાય? એકરૂપ રેખાખંડ. અને એકરૂપ રેખાખંડ બતાવવા માટે આપણે શું કરશું? કઈ નિશાનીથી બતાવશું? આ રીતે બરાબર કરી અને ઉપર એસ જેવી નિશાની કરીશું. ત્યારબાદ બીજો પોઈન્ટ છે, જો બે ખૂણાઓના માપ સરખા હોય તો તે બે ખૂણાઓ એકરૂપ ખૂણાઓ છે.
तो खूणा माटे आपणने आपेलुं छे बे खूणा दोरेला छे, खूणो ए बी सी अने बीजो खूणो पी क्यू आर छे। अने एमां बे खूणामां जोईए तो जे खूणो बने छे बी अने क्यू बे केटलाना छे 40 अंशना, એટલે બે ખૂણા કેવા થઈ ગયા કહેવાય એકરૂપ। અને એકરૂપ છે તો આપણે એવું લખી શકીએ ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ, બાજુમાં જે નિશાનીથી દર્શાવેલું છે એકરૂપને દર્શાવવા માટે આ રીતે લખીશું આપણે। ત્યારબાદ આવે છે ત્રિકોણની એકરૂપતા। તો ત્રિકોણની એકરૂપતા શીખવા માટે આપણે એની કેટલીક પૂર્વધારણાઓ શીખીશું। પૂર્વધારણા ઉપરથી જ એની એકરૂપતા આવી જશે। પહેલી છે બા બા બા। બા બા બાનો અર્થ આપણે જોઈએ એટલે એવો થશે કે બાજુ બાજુ અને બાજુ। તો આપણે જોઈએ અંદર કે આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુ અને એકરૂપ હોય તો તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। એટલે કે આપણને બે ત્રિકોણની આકૃતિ આપી હોય એમાં પહેલા ત્રિકોણમાં જે બાજુ છે ત્રણે ત્રણ બાજુ એમાં જે માપ છે એ બાજુના માપને અનુરૂપ જ બીજા ત્રિકોણ જે છે એમાં પણ ત્રણેય બાજુ એ જ માપની બતાવેલી હોય તો એ બે ત્રિકોણ કેવા થાય એકરૂપ છે। એટલે કે પહેલા ત્રિકોણમાં જેટલા માપ છે સેમ ટુ સેમ એ જ માપ બીજા ત્રિકોણમાં પણ હોય તો એ બે ત્રિકોણને એકરૂપ કહેવાય। એટલે કે એમાં બાજુના માપ કેવા આવશે સરખા। ઉદાહરણ તરીકે અહીંયા આપેલું છે પહેલાં ત્રિકોણમાં એ બી બરાબર 1.5 સેમી છે તો અહીંયા બીજા ત્રિકોણમાં પી ક્યુ બરાબર 1.5 છે, બી સી બરાબર 2.5 છે તો ક્યુ આર બરાબર 2.5 છે, એ સી બરાબર 2.2 છે તો પી આર બરાબર 2.2 છે। તો આ રીતે બાજુના માપ સરખા હોય તો આ બે ત્રિકોણ પણ કેવા થાય એકરૂપ થાય। બે ત્રિકોણ એકરૂપ છે તો આપણે એને આ રીતે લખી શકીએ ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ પી ક્યુ। ત્યારબાદ બીજી પૂર્વધારણા છે બાખુબા। તો એમાં એવું આપેલું છે કે આપેલા સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુ અને વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। એટલે કે પહેલા ત્રિકોણમાં બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો અને બીજા ત્રિકોણમાં પણ સેમ બે બાજુ અને એની વચ્ચેનો ખૂણો એકરૂપ હોય। એટલે બાજુ આપણે લઈએ આકૃતિમાં જોઈએ તો આ બાજુ લઈએ ડી ઈ 3 સેમી છે તો અહીંયા એક્સ વાય કેટલો છે 3 સેમી તો ડી ઈ બરાબર એક્સ વાય થાય। હવે ખૂણો જોઈએ તો ખૂણો ઈ 90નો છે અને ખૂણો વાય પણ કેવો છે 90નો તો ખૂણો ઈ બરાબર ખૂણો વાય થાય। એ જ પ્રમાણે ઈ એફ બરાબર 2.5 છે, અહીંયા વાય ઝેડ બરાબર 2.5 છે તો ઈ એફ બરાબર વાય ઝેડ થાય। અહીંયા શું થાય છે બાજુ ખૂણો અને બાજુ તો અહીંયા પણ બાજુ ખૂણો બાજુ થાય એટલે આ પૂર્ણ ધારણાને કહેવાશે બાખુબા પૂર્વધારણા। તો અહીંયા ત્રિકોણને એકરૂપ દર્શાવવા માટે આપણે આ રીતે લખાશે ડી ઈ એફ, ડી ઈ એફ બાજુ લેવાની ડી ઈ, પછી ખૂણો ઈ લેવાનો અને પછી બાજુ લેવાની ઈ એફ એકરૂપ। આ બાજુ એક્સ વાયથી લેશું, એક્સ વાય ત્રિકોણ એક્સ વાય અને ઝેડ તો આપેલું થશે એક્સ વાય પછી ખૂણો વાય અને પછી વાય ઝેડ બાજુ। ત્યારબાદ ત્રીજી પૂર્વધારણા છે ખૂબ આખું। તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। તો અહીંયા ખૂબ આખું એનો અર્થ એવો થશે ખૂણો બાજુ અને ખૂણો। તો પહેલાં સૌપ્રથમ આપણે આકૃતિમાં જોઈએ તો ખૂણો જોઈએ તો અહીંયા એ ખૂણો 60નો છે તો આ બાજુ ક્યુ ખૂણો કેટલાનો છે 60નો તો અહીંયા આપણે લખીએ ખૂણો એ બરાબર ખૂણો ક્યુ। ત્યારબાદ બાજુ લઈએ તો એ બી બાજુ 4 સેમી છે અને અહીંયા પી ક્યુ બાજુ કેટલાની છે 4 સેમી તો એ બી બરાબર પી ક્યુ લખાય। અને ત્યારબાદ ખૂણો બી જોઈએ 40નો છે અને ખૂણો પી કેટલાનો છે 40નો તો ખૂણો બી બરાબર ખૂણો પી થાય। તો ખૂબ આખું આપણે ત્રિકોણ માટે લખવું હોય તો કઈ રીતે લખાશે આપેલા એ બી બાજુ લેવી પડશે ત્રિકોણ એ બી અને સી એટલે પહેલાં આપણે ખૂણો આવી ગયો ખૂણો એ 60નો એવો તો આમાં કયો ખૂણો 60નો છે ક્યુ ખૂણો પછી બાજુ એ બી 4 સેમી છે તો કઈ બાજુ આવશે
क्यू पी आवशे। हवे बी खूणो चालीस नो छे तो पी खूणो चालीस नो आवी गयो अने त्यारबाद आवशे सी खूणो, तो अहींया कयो खूणो आवशे? आर खूणो। तो ए बी सी एकरूप क्यू पी आर छे एम कहेवाय। ત્યારબાદ ચોથી છે કાકબા પૂર્વધારણા, તો એમાં આપેલું છે આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે। તો નામ પ્રમાણે છે કાકબા એટલે કાટકોણ ત્રિકોણ આપણે લેવાનો, એમાં કર્ણ અને બાજુ। તો એક ત્રિકોણમાં આપણે લઈએ બે કાટકોણ ત્રિકોણ હોવા જોઈએ પહેલાં તો, અને પહેલાં ત્રિકોણમાં આપણે કર્ણ અને બાજુનું માપ લઈએ એ જ બીજા ત્રિકોણમાં કર્ણ અને બાજુનું માપ સરખું થવું જોઈએ, તો આ બે ત્રિકોણ કેવા થાય? એકરૂપ। તો અહીંયા આપણને આકૃતિ આપેલી છે એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે આ કાટકોણ ત્રિકોણ છે એમાં ઈ ખૂણો કેટલાનો છે? નેવુંનો। અહીંયા વાય ખૂણો કેટલાનો છે? નેવુંનો। તો અહીંયા આપણે ખૂણો ઈ બરાબર ખૂણો વાય લખી શકીએ। ત્યારબાદ આપણે માપ લઈએ કા કાટકોણ ત્રિકોણ આવી ગયો, પછી ક એટલે કર્ણ, કર્ણ કયો છે? અહીંયા ડી ઈ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ, તો કર્ણ ડી ડી એફ 6 સેમી છે। તો અહીંયા કર્ણ કયો છે? આ ખૂણાની સામેની બાજુ એટલે એક્સ ઝેડ બેના માપ કેવા છે? સરખા। તો અહીંયા કયું થશે? ડી એફ બરાબર અહીંયા એક્સ ઝેડ। હવે કર્ણ આવી ગયો, પછી એક બાજુ લેવાની, તો આ બાજુનું માપ આપેલું છે ડી ઈ બરાબર 3 અને અહીંયા એક્સ વાય બાજુ 3 આપી છે, તો અહીંયા ડી ઈ બરાબર એક્સ વાય થશે। તો હવે આપણે તેને લખતા જઈએ તો કયો ત્રિકોણ પહેલાં કયો આવશે? ત્રિકોણ ઈ કાટખૂણા પ્રમાણે લખીએ તો ઈ, પછી માપ આપેલું છે બાજુનું એટલે ડી ઈ લખવું પડે, અને પછી કર્ણવાળું લઈએ તો ડી એફ લખવું પડે, તો એકરૂપ। બીજો કયો ત્રિકોણ લખાશે? આ 90 વાળો ખૂણો એટલે વાયથી શરૂઆત કરીએ, વાય આ બાજુનું માપ આપ્યું છે એટલે વાય એક્સ અને કર્ણ એટલે એક્સ ઝેડ, તો ત્રિકોણ ઈ ડી એફ એકરૂપ ત્રિકોણ વાય એક્સ ઝેડ છે તેમ કહેવાય। અને ત્યારબાદ એક પોઈન્ટ આપ્યો છે કે બે ત્રિકોણો માટે ખૂ 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 એકરૂપતાની શરત નથી, એટલે આપણે જે શરત શીખી ગયા બા બા બા, પછી કાક બા, બા ખૂ બા, ખૂ બા ખૂ, આટલી શરત જ છે 4 શરત, પરંતુ ખૂ 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 એટલે કે ખૂણો ખૂણો અને ખૂણો બે ત્રિકોણમાં ખૂણાના માપ સરખા હોય એવી કોઈ શરત છે નહીં। હવે એના ઉપરથી આપણે સ્વાધ્યાય જોઈએ। આ ચેપ્ટર ખૂબ જ ઇઝી છે અને એક એક માર્ક્સનું જ આ ચેપ્ટરમાંથી પૂછાય છે, તો આપણાથી આપણે ખાલી જગ્યા પછી આકૃતિ ઉપરથી પ્રશ્નોના જવાબ એ રીતના પ્રશ્નો છે તો એ આપણે જોઈ લઈએ। તો સ્વાધ્યાય 7.1 પ્રશ્ન 1 નીચેના વિધાનો પૂરા કરો। તો પહેલો પોઈન્ટ છે એમાં કે બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો ખાલી જગ્યા, આપણે રેખાખંડનો પહેલો જ પોઈન્ટ જોયો હતો કે બે રેખાખંડ એકરૂપ ક્યારે થાય જો બે રેખાખંડની બે રેખાખંડની લંબાઈ કેવી હોય? સરખી। તો અહીંયા આપણે લખી શકીએ કે રેખાખંડની લંબાઈ સરખી હોય તો બે રેખાખંડ કેવા થાય? એકરૂપ। ત્યારબાદ બીજું છે કે બે એકરૂપ ખૂણા પૈકી એક ખૂણાનું માપ 70 છે તો બીજા ખૂણાનું માપ ખાલી જગ્યા થાય। હવે ખૂણા કેવા આપ્યા છે? એકરૂપ। એકરૂપ હોય તો પહેલાં જે ખૂણાનું માપ હોય એ જ બીજા ખૂણાનું માપ થાય, તો પેલો 70નો છે તો બીજો પણ કેટલાનો થશે? 70નો। પછી જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય, ખૂણો એ અને ખૂણો બીનું માપ કેવું છે? સરખું હોય તો આપણે આવું લખી શકીએ કે માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી, એટલે અહીં આપણે ધારો કે એ બરાબર 70 લખ્યું હોય બી બરાબર 70 થાય એટલે એ કેવું થયું? કહેવાય માપ કહેવાય, તો માપ ખૂણો એ બરાબર માપ ખૂણો બી થાય એમ લખાય। પ્રશ્ન 2 છે એમાં કે એકરૂપ આકારોના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો, એટલે આપણે વ્યવહારિકમાં એવા ઉદાહરણ આપવાના છે એકરૂપ। એકરૂપનો અર્થ થાય સરખું હોય, તો આપણે કયું ઉદાહરણ આપી શકીએ? તો આપણે જોઈએ કે કોઈ પણ નોટ લઈએ, આપણે 100 રૂપિયાની નોટ, તો
तो ई बे नोट केवी थशे सरखी। तो अहीं आपणे पहेलुं लखी शकीए उदाहरण तरीके 100 रुपयानी नोट। बीजू आपणे सिक्का लई शकीए, कोई पण 1 रुपयानो सिक्को। तो ई बे आपणे जोईशुं एनी જેટલો આપણે સિક્કો હશે એટલો જ સિક્કો રહેશે રૂપિયાનો, એમાં કોઈ ફેરફાર થશે નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જો સંગતતા એ બી સી એકરૂપ, એફ ઈ ડી માટે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી છે, તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો। આ નિશાનીને કહેવાશે સંગતતા અને આને કહેવાશે એકરૂપતા। હવે આપણને એવું કીધું છે આ સંગતતા આપણે લેવાની છે અને આ રીતનો ત્રિકોણ આપણે બનાવવાનો છે, તો એમાં આપણે બધી બાજુ લખી દઈશું અને એના બધા ખૂણા લખી દઈશું। તો અહીંયા પહેલું માપ પહેલું જોતા જવાનું, આ એ તો બી સામે કયું છે એફ છે, તો એ એકરૂપ ખૂણો એફ થાય। હવે ખૂણો બી લઈએ, આમાં બી છે વચ્ચે બી છે, તો અહીંયા વચ્ચે કયો છે ઈ છે। હવે અહીંયા ખૂણો સી છે, તો સામેની બાજુ કયો છે ડી છે, તો ખૂણા લખાઈ ગયા। હવે બાજુ લખી, તો અહીંયા પહેલી કઈ બાજુ આવશે એ બી બાજુ, પહેલાં બે લેવાના, તો અહીંયા કઈ બાજુ આવશે એફ ઈ બાજુ। હવે અહીંયા બીજું ને ત્રીજું લઈએ એટલે કે બી સી, તો અહીંયા કયું આવશે ઈ ડી। હવે આપણે પહેલું ને છેલ્લું લઈએ એ સી, તો આમાં પહેલું ને છેલ્લું એટલે એફ ડી થશે। તો આ રીતે આપણે એના બધા ભાગ લખી શકીએ, 3 ખૂણા અને 3 બાજુ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, જો ત્રિકોણ ડી ઈ એફ એકરૂપ ત્રિકોણ બી સી એ હોય તો ત્રિકોણ ડી ઈ એફના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ બી સી એના ભાગ લખો। તો અહીંયા આપણે ખૂણો ઈ છે એને એકરૂપ કયું આવશે, હવે અહીં ખૂણો ઈ ક્યાં છે વચ્ચે, તો આમાં ખૂણો વચ્ચે કયું આવે છે સી, તો ખૂણો સી આવશે। બીજું જોઈએ બાજુ આપેલી છે ઈ એફ, ઈ એફ એટલે બીજું ને ત્રીજું લેવાનું, તો અહીંયા બીજું ને ત્રીજું એટલે સી એ આવશે, તો અહીંયા બાજુ આવશે સી એ। ત્યારબાદ અહીંયા ખૂણો એફ આપ્યો છે એટલે છેલ્લો ખૂણો, તો આમાં છેલ્લો ખૂણો કયો છે એ। ત્યારબાદ અહીંયા બાજુ આપી છે ડી એફ એટલે પહેલું ને છેલ્લું, તો અહીંયા પહેલું ને છેલ્લું એટલે બી એ આવશે। આ રીતે આપણે એના એકરૂપ ભાગ લખી શકીએ। ત્યારબાદ સ્વાધ્યાય 7.2 છે, એમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશું। હવે અહીંયા કેવું છે, આપણને આકૃતિ આપી હશે અને અહીંયા આપણને શરતો બધી આપી હશે, એટલે કે પક્ષ તરીકે આપ્યું હશે અને એકરૂપતાનું પણ આપેલું હશે, તો આપણે શરત કઈ છે કહેવાની, પૂર્ણ ધારણા છે શીખી ગયા ને તે। તો અહીંયા કયું છે એ સી, એ સી બરાબર ડી એફ, એ બી બરાબર ડી ઈ, બી સી બરાબર ઈ એફ, તો આપણને બધી બાજુ જ આપી છે સરખી અને ત્રિકોણ પણ કેવા આપ્યા છે એકરૂપ, તો ત્રણેય બાજુ કેવી આપેલી છે બરાબર આપી છે સરખી, તો બાજુ પરથી કઈ બનશે બા 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 શરત, આમાં કઈ શરતનો ઉપયોગ થાય છે બા બા બા। બીજી આપણે જોઈએ આકૃતિમાં, તો અહીંયા પક્ષ આપ્યો છે ઝેડ એક્સ, આ ઝેડ એક્સ, તો અહીંયા કયું આપ્યું છે આર પી, પછી અહીંયા આપ્યું છે આર ક્યુ, આર ક્યુ આપ્યું છે, અહીંયા કયું છે ઝેડ વાય, અને આપણને ખૂણો આપ્યો છે ખૂણો પી આર ક્યુ, આ પી આર અને ક્યુ, આ બાજુ કયો ખૂણો આપ્યો છે એક્સ ઝેડ વાય, તો સૌ પ્રથમ આપણને આ પહેલાં તો બાજુ આપી હતી, પછી આ બાજુ આપી હતી અને આ વચ્ચેનો ખૂણો આપ્યો હતો, સેમ એવું અહીંયા પણ બાજુ પછી આ ખૂણો અને બાજુ, તો અહીંયા આપણે કઈ શરત લખી શકીએ કે બા ખુ બા શરતનો ઉપયોગ અહીંયા થયો છે એમ કહી શકાય। ત્રીજું જોઈએ તો અહીંયા આપેલું છે એમ એલ એન, ખૂણો કયો છે એમ એલ એન, એટલે આ આપ્યું છે, તો સામેની બાજુ આપ્યું છે એફ જી એચ એટલે આ બાજુ આપ્યું છે, ત્યારબાદ એન એમ એલ આપ્યું છે, એન એમ અને એલ, પછીનો ખૂણો આ આપ્યો છે, હવે આ બાજુ કયું આપ્યો છે જી એફ એચ એટલે આ બાજુ આપ્યું છે, અને ત્રીજું છે એમ એલ આ બાજુ આપી છે, બરાબર એમ એલ એટલે આ બાજુ આપી છે, અને અહીંયા એફ જી એટલે આ બાજુ આપી છે,
तो આપણે ખૂણા ઉપરથી જોઈ શકીએ કે કયું બને છે ખૂણો બાજુ અને ખૂણો ખૂણો બાજુ અને ખૂણો તો કઈ શરતનો ઉપયોગ થયો કહેવાય ખૂબા ખૂ શરત ચોથું જોઈએ આપણને આપેલું છે EB આ EB આપ્યું છે અને આ બાજુ DB આપ્યું છે ત્યારબાદ AE આપ્યું છે અને અહીંયા આપેલું છે BC અને ત્યારબાદ આપણને ખૂણો છે A બરાબર 90 અને C બરાબર 90 તો અહીંયા આપણે કઈ શરતનો ઉપયોગ કરેલો છે તો અહીંયા આપણે જોઈએ કાટખૂણો છે કર્ણ છે અને એક બાજુ કાટખૂણો છે કર્ણ છે અને એક બાજુ તો અહીંયા આપણે એવું લખી શકીએ કે કાકબા શરતનો ઉપયોગ થયો છે એમ કહી શકાય ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે તમારે સાબિત કરવું છે કે ત્રિકોણ ART એકરૂપ ત્રિકોણ PEN તો આપણે આ રીતે સાબિત કરવાનું છે અને નીચે કેટલી ખાલી જગ્યા છે તેનો આપણે જવાબ લખવાનો છે પહેલી ખાલી જગ્યા છે જો તમારે બાબાબા શરતનો ઉપયોગ કરવો હોય તો તમારે AR બરાબર આ AR છે તો એની સામે કયું બને છે PE બીજું છે RT આ RT છે તો અહીંયા કયું છે EN તો આ EN આવી ગયું હવે આપેલું છે AT આ AT તો અહીંયા કયું છે PN બતાવવું પડે એ રીતે ખાલી જગ્યા લખાશે ત્યારબાદ બીજું છે જો ખૂણો T બરાબર ખૂણો N હોય આ T બરાબર શું છે N છે અને બાખુબા શરતનો ઉપયોગ કરવો હોય તો RT બરાબર ખાલી જગ્યા હવે આપણે બાજુ ખૂણો અને બાજુ શરતનો ઉપયોગ કરવાનો છે આ બે ખૂણા એકરૂપ આવ્યા છે RT બરાબર કયું આવશે EN અને PN આ PN બરાબર કયું આવશે AT બરાબર ત્યારબાદ ત્રીજું છે જો AT બરાબર PN હોય AT બરાબર PN હોય અને તમારે ખૂબાખૂ શરતનો ઉપયોગ કરવો હોય તો કયા બે પરિણામો હોવા જોઈએ કઈ શરત વાપરવાની છે આપણે ખૂબાખૂ બાજુ આપેલી છે આ બે બાજુ આપી છે હવે કયા ખૂણા લેવા પડે એક તો આ ખૂણો A લેવો પડે અને બીજો ખૂણો આ લેવો પડે તો ખૂણો A બરાબર ખૂણો P લખાય અને ખૂણો T બરાબર ખૂણો N લખાશે ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે જો તમારે AMP એકરૂપ ત્રિકોણ AMQ દર્શાવવું છે તો નીચેની સાબિતીમાં ખોટા કારણો આપો તો પહેલું છે PM બરાબર QM આપણને આપ્યું છે PM બરાબર QM તો કેવું છે એ આપણને આપેલું જ છે તો કારણ શું છે આપેલ છે બીજું ખૂણો PMA બરાબર ક્યુ એમ એ આપ્યું છે તો બે ખૂણા આપણને કેવા આપેલા છે આપેલા જ છે એટલે આ એકરૂપ છે આ એકરૂપતાની નિશાની આમાં દર્શાવેલી છે અલગ નિશાનીથી પછી એમ બરાબર એમ એમ બરાબર એમ આ ત્રિકોણમાં આવે છે ને આ ત્રિકોણમાં આપેલે છે એટલે કેવું થયું કહેવાય સામાન્ય બાજુ કહેવાય બેમાં આવેલી હોય ત્રિકોણ AMP એકરૂપ ત્રિકોણ AMP અને AMQ એકરૂપ આપેલું છે તો આ કઈ હતી બાજુ આપી હતી ખૂણો આપ્યો તને બાજુ તો અહીંયા કઈ શરત છે બાખુબા શરતના આધારે આપણે આ કહી શકીએ પ્રશ્ન નંબર 4 છે ત્રિકોણ ABCમાં ખૂણો A 30 ખૂણો B 40 અને ખૂણો C 110 અને ત્રિકોણ PQRમાં ખૂણો P 30 ખૂણો Q 40 અને ખૂણો R 110 છે એક વિદ્યાર્થી કહે છે કે ખૂ શરત પ્રમાણે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે શું એ સાચો છે શા માટે નહીં તો આપણને બધાને ખ્યાલ છે કે ખૂ શરત છે જ નહીં ભલે આપણને બે ત્રિકોણમાં ખૂણાના માપ સરખા આપ્યા છે પણ આવી કોઈ શરત છે નહીં એટલે આપણે અહીંયા એવું કહી શકીએ કે આ જે શરત છે એ કેવી છે ખોટી છે ખૂ એકરૂપતાની શરત છે નહીં તો અહીંયા આપણે લખી દઈએ કે ખૂ એકરૂપતાની શરત નથી ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલી આકૃતિમાં બે એકરૂપ
त्रिकोणों छे। अनुरूप अंगों निशानी थी दर्शाव्या छे। तो त्रिकोण आर ए टी बराबर खाली जग्या शुं लखी शकाय? तो अहीं आपणे जोईए के अहीं आपणे ए टी आपेलुं छे। ए टी बराबर कई छे? अहीं एक लीटी छे, तो एक लीटी वाळुं कयुं छे? एन ओ छे। हवे आपणे बीजुं जोईए बाजु। तो ए आर आप्युं छे। ए आर बराबर शुं आप्युं छे आपणने? ओ डब्ल्यू। हवे आ बे बाजू आपणे लीधी अने आ बे बाजु एની વચ્ચેનો ખૂણો એ બને છે, અને અહીંયા એવો ખૂણો કયો બને છે? ખૂણો ઓ બને છે। તો તો અહીંયા આપણે જોઈએ આર એ ટી, આર એ ટી એટલે કે આ બાજુથી બે લીટીવાળાથી લેવું પડે, તો ડબલ્યુ ઓ એન, ડબલ્યુ ઓ એન બને। તો ત્રિકોણ કયો આવશે? ડબલ્યુ ઓ એન। ત્યારબાદ પ્રશ્ન નંબર છ છે કે એકરૂપતાનું વિધાન પૂર્ણ કરો। પહેલી આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા આપણે જોઈશું, અહીંયા આપણને આપેલું છે બી સી એ શોધવાનો છે, બી સી અને એ। તો અહીંયા આપણે બી સી પહેલાં તો લઈએ, બી સી આ બી સીમાં બે લીટીવાળું છે, તો બી ટીમાં પણ એવું જ છે। હવે આપણે સી ખૂણામાં એક ટપકું છે, તો અહીંયા ટી ખૂણામાં એ રીતનું છે, અને એ સી સી આપણે લઈએ, સી એમાં એક લીટી છે, તો ટી એમાં એક લીટી છે। તો આપણે બી સી એ બરાબર બી ટી એ લખી શકીએ, ત્રિકોણ બી ટી એ। ત્યારબાદ બીજી આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા આપણને ક્યુ આર એસ આપ્યું છે, ક્યુ આર અને એસ। તો આપણે ક્યુ આર, સૌ પ્રથમ ક્યુ આર બરાબર અહીંયા એક લીટી છે, તો અહીંયા આપણને પી ટીમાં એક લીટી આપી છે। હવે આરમાં આપણે જોઈએ આર બરાબર અહીંયા ડબલ રાઉન્ડ વાળું છે, તો અહીંયા પી આગળ ડબલ રાઉન્ડ છે, તો પી આવશે। હવે આર એસમાં રાઉન્ડ વાળું છે, તો પી ક્યુમાં રાઉન્ડ વાળું છે, તો આર એસ બરાબર પી ક્યુ। તો આપણે ક્યુ આર એસ બરાબર ટી પી અને ક્યુ લખી શકીએ, ત્રિકોણ ટી પી અને ક્યુ। ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપણે જોઈએ કે બે ત્રિકોણની એવી કાચું આકૃતિ દોરો જેમાં એકરૂપ ભાગની પાંચ જોડીઓ હોય છતાં ત્રિકોણ એકરૂપ ન હોય। તો આપણે બે ત્રિકોણની એવી આકૃતિ દોરવાની છે કે એમાં પાંચ જોડી કેવી હોય? એકરૂપ હોય, અને તોય ત્રિકોણ તો એકરૂપ હોય જ નહીં। તો આવું ક્યારેય શક્ય નથી, આવી આપણે આકૃતિ દોરી શકીએ જ નહીં। તો અહીંયા આપણે લખી શકીએ કે આવી આકૃતિ દોરી શકાય નહીં, કારણ કે જો એમાં પાંચ ભાગ એવા મળતા હોય, એકરૂપ મળતા હોય, તો એમાં ક્યાંક ને ક્યાંક ત્રિકોણ તો એકરૂપ થતો જ હોય, પણ અહીંયા આપણે એકરૂપ ત્રિકોણ ન હોય એવી આકૃતિ દોરવાની છે, એટલે આવી આકૃતિ દોરી શકાય જ નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર નવ છે, ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ બને તે માટે અનુરૂપ અંગોની એક વધુ જોડી આપો, તમે કઈ શરતનો ઉપયોગ કરશો? તો આકૃતિ આપણે જોઈએ તો અહીંયા ખૂણો બી નેવુંનો છે, તો અહીંયા ખૂણો ક્યુ નેવુંનો આપ્યો છે। હવે બીજું જોઈએ, બીજો ખૂણો ક્યુ આપ્યો છે? ખૂણો સી, અને અહીં ખૂણો આપ્યો છે આર। હવે આપણને બે ખૂણા આપ્યા હોય, તેની બાજુ વચ્ચેની છે એ પણ કેવી થઈ જાય? એકરૂપ થઈ જાય, તો બી સી બરાબર કઈ થઈ જશે? અહીંયા ક્યુ આર। તો અહીંયા આપણે ખૂણો બાજુ ખૂણો શરતનો ઉપયોગ કર્યો છે તેમ કહેવાય, ખૂબ આ ખૂબ શરતનો ઉપયોગ કર્યો છે એમ કહેવાય। ત્યારબાદ પ્રશ્ન નંબર દસ છે, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી શા માટે છે? તો અહીંયા આપણે જોઈએ તો ખૂણો એ આપ્યો છે, એના એકરૂપ કયો છે? એફ છે। હવે ખૂણો બી એ નેવુંનો આપ્યો છે, તો અહીંયા ખૂણો ઈ આપણને નેવુંનો આપ્યો છે। હવે આપણને બાજુ કઈ આપી છે? બી સી આપી છે, અહીંયા બાજુ કઈ આપી છે? ઈ ડી આપી છે। તો અહીંયા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બે ખૂણા એકરૂપ આપ્યા છે, તો આ વચ્ચેની બાજુ એ બી છે, એ બી પણ એકરૂપ થાય, એ બી જે છે એને એકરૂપ કઈ આવશે? ઈ એફ। તો અહીંયા આપણે ત્રિકોણ એ બી સી લઈએ, એ બી અને સી, તો અહીંયા એને એનો અનુરૂપ કયો આવશે? એફ ઈ અને ડી। તો અહીંયા આપણે લખી શકીએ કે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એફ ઈ ડી છે।
तो विद्यार्थी मित्रों आमाथी खूब ज सरल चेप्टर छे, सहेलू छे अने अवारनवार पूछाय छे, तो तमे एनी प्रेक्टिस करजो अने आ चेप्टर आपणुं कम्प्लीट थाय छे।